તરફથી બે કોલ રહેશે, બંને ભાઈ તરફના રહેશે. તો ફર્સ્ટ કાઉન્ટર છે એશિયન પેન્ટ. એશિયન પેન્ટમાં આપણે જોયું કે ઘણા વખત પછી ડેલી ચાર્ટ ઉપર એક રિવર્સલ ફોર્મેશન આપણને દેખાઈ રહ્યું છે. સ્ટોકમાં ઓલરેડી 20% જેટલું કરેક્શન આપણે ટોપના ટોપથી જોઈ લીધું છે. હવે 2900 ની આજુબાજુ મલ્ટિપલ સપોર્ટ છે, સાથે સાથે આપણે લાસ્ટ 3 દિવસથી જોઈ રહ્યા છે મલ્ટિપલ હેમર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થઈ રહ્યું છે. સો 2940 ની આજુબાજુનું સેટલમેન્ટ હતું. આપણે કોઈ પણ ઘટાડો હવે લોંગ કરીને જશું. 1 કે 2 દિવસમાં 2980 સુધીનો આપણો ટાર્ગેટ રહેશે અને એઝ અ સ્ટોપ લોસ આપણે 2914 મેન્ટેન કરશું એશિયન પેઇન્ટની અંદર. નેક્સ્ટ જે કોલ છે એ સનફાર્મામાં છે. સનફાર્મામાં પણ આપણે જોયું કે એક અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન બ્રેકઆઉટની સાથે સાથે ફોલિંગ ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ પણ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ તો સનફાર્મા એક બુલિશ ટોનની અંદર ટ્રેડ કરી રહ્યું હતું. ગઈકાલે આપણે જોયું કે એક પુલબેક પણ આવ્યું પ્રીવિયસ બ્રેકઆઉટની આજુબાજુ. અને જે રીતના પ્રાઇસ વધી રહ્યા છે કન્ટિન્યુઅસલી વોલ્યુમ પણ વધી રહ્યું છે. તો સનફાર્મામાં પણ અમને એવું લાગે છે 1030ની આજુબાજુનું સેટલમેન્ટ હતું, આપણે લોંગ કરીને જવું જોઈએ. 1060 સુધીના અમારા ટાર્ગેટ છે અને 1014 એઝ અ સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરશું.